દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજની ટ્યુશન ફી 12% કાપવાના નિર્ણયનો શૈક્ષણિક સંઘે કાળી પટ્ટી બાંધી વિરોધ કરાવ્યો છે. વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ બેઠકમાં સંલગ્ન કોલેજની ટ્યુશન ફી 20% જગ્યાએ 12% પર નિર્ણય લેવાતા શૈક્ષણિક સંઘમાં રોષ ફેલાયો છે. જોકે આ નિર્ણય બાદ ખાનગી કોલેજોના સંચાલકોને નુકસાન નહીં પહોંચે તે માટે તેમણે પ્રોફેસરોના પગાર આપવાની પણ નિર્ણય લીધો છે. નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરી હતી, પરંતુ હજી સુધી સુધારો આવ્યો નથી. કોલેજોમાં ફી ઘટાડી લઈને આજે શૈક્ષણિક સંઘ દ્વારા શરૂ થયેલા આંદોલનમાં નર્મદ યુનિવર્સિટીના 200 કોલેજના અધ્યાપકો આંદોલનમાં જોડાઈને કાટીપટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો છે. કેમ કે આ ફી પર કાપ મૂકવાની સીધી અધ્યાપકોના પગાર પર અસર પડશે. અંદાજે 10,000 કાપ આવી શકે તેમ છે. આથી તાત્કાલિક સિન્ડિકેટની બેઠક બોલાવીને એ ટ્યુશન ફી પર કાપ મુકાયો છે તે પરત લેવા માંગ કરવામાં આવી છે. આજે બપોર પછી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. હાલમાં જે સિન્ડિકેટના સદસ્ય દ્વારા છેલ્લી મિટિંગમાં અમારી અગાડીની રજૂઆતને ધ્યાનમાં લઈને 20% જગ્યાએ 12% કાપ મૂક્યો છે, એની સામે શિક્ષક સંઘ પોતાનો વિરોધ યથાવત રાખે છે. જ્યારે આ જે એપિડેમિક છે તે માત્ર વિદ્યાર્થીઓને ભરખી નથી, આ એપિડેમિકને કારણે શિક્ષકો પણ સફર થયા છે. શિક્ષકોના પણ પોતાના કુટુંબોની જે જવાબદારીઓ છે અને એમના મા બાપ હોય તો દવા દારૂના ખર્ચાથી માંડીને ઘર લીધું હોય તો એમના પણ હપ્તા ભરવાના હોય વગેરે વગેરે જેવા અનેક કામો જે શિક્ષકોના પર નિર્ભર હોય, પોતાના પર નિર્ભર હોય, અને એની અંદર જો આવી રીતે 2,000 થી 5,000 થી 10,000 જો કાપ મુકાય 12% લીધે, તો દર મહિનાનો આટલો કાપ જો હોય તો વિદ્યાર્થીને જે લાભ આપવાની વાત છે તેમાં સંપૂર્ણ રીતે સંમત છે. પરંતુ આ લાભ પોતાનો યશ ખાટવા માટે સિન્ડિકેટ શિક્ષકોના પગાર કાપીને કરે એ ઉચિત નથી. એટલે અમારો જે વાંધો છે કે રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીઓને કે EWS કેટેગરીના વિદ્યાર્થીઓને અને એનાથી ઉપર અલગ અલગ સ્કીમો જે માઇનોરિટીની છે ને આને તેને કરીને 65%થી ઉપર જ્યારે સરકાર આ ફી ચૂકવતી હોય ત્યારે અત્યારે હાલમાં જે શિક્ષકોની ફી કાપીને ટ્યુશન ફી કાપીને આ જે ઘટાડો કરવાનો મતલબ શું છે ને એનો લાભ કોને થશે ને કોના માટે થશે, શિક્ષકોને આ રીતે હેરાન કરવાનો મતલબ શું છે, વિચારવા વગરનું પગલું જે ભર્યું છે તેના માટે આ શૈક્ષિક સંઘનો ભારે વિરોધ કરે. નારાયણભાઈ અમીન, પ્રમુખ શ્રી શૈક્ષિક સંઘ. અધ્યાપક અને વિદ્યાર્થી એ બંને એકબીજાના પૂરક છે. વિદ્યાર્થી સિવાય અધ્યાપક નકામો છે અને અધ્યાપક સિવાય વિદ્યાર્થી નકામો છે. વિદ્યાર્થીની જે કંઈ મુશ્કેલીઓ હતી એ એમના સંગઠન તરફથી જે કંઈ રજૂઆતો થયેલી હતી એ રજૂઆતો મુજબ જો કદાચ યુનિવર્સિટીએ નિર્ણય લીધો હોત તો આજે આ પરિસ્થિતિ ન ઊભી થઈ હોત. પણ આ પ્રકારનો નિર્ણય કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના કર્મચારીઓનો જ્યાંથી પગાર ચૂકવાય છે, જેનાથી જે ફંડમાંથી ચૂકવતા હોય તેવા ફંડ પર કાપ મૂકીને અધ્યાપકોના પેટ ઉપર લાત મારવાનો જે વાત છે એ કોઈપણ રીતે યોગ્ય નથી અને અન્યાયી છે. અને એ અન્યાયને તાત્કાલિક યુનિવર્સિટીએ દૂર કરવો જોઈએ એવી અમારી માગણી છે. આભાર. મારું નામ જયભાઈ બરગી છે. સ્વનિર્ભર સંસ્થાના શિક્ષકો વતી એટલી રજૂઆત કરવાની છે કે છેલ્લા 10 વર્ષથી ટ્યુશન ફી સ્વનિર્ભર સંસ્થાની ટ્યુશન ફીમાં વધારો નહીવત હતો. આ કારણથી સ્વનિર્ભર સંસ્થાના શિક્ષકોને DA એટલે કે મોંઘવારી ભથ્થું લગભગ કોઈ જ કોલેજમાં પૂરું ચૂકવાતું નથી. ઓલરેડી જ્યારે શિક્ષકોનો પગાર ઓછો ચૂકવાય છે ત્યારે ટ્યુશન ફીમાં ઓર 12% ઘટાડો એ શિક્ષકોના પગારને અંદર ઓર ઘટાડો કરશે. મોંઘવારીના જમાનામાં શિક્ષકોનો પૂરો પગાર મળે એ જોવાની જવાબદારી યુનિવર્સિટીની અને સિન્ડિકેટની છે. પોતાની જવાબદારીથી વિરુદ્ધ થઈ સિન્ડિકેટે જે 12% ઘટાડો કરી અને પગારમાં કાપ મુકાવ્યા છે એનો અમે સ્વનિર્ભર સંસ્થાના શિક્ષકો વિરોધ કરીએ છીએ. ત્યારે હવે જોઈ રહ્યું કે 200 જેટલા અધ્યાપકોએ આંદોલન શરૂ કર્યું છે તે ફળશે કે નહીં, પછી આંદોલન પાણીમાં વહી જશે. અઝર કુરશે.